नमस्ते विद्यार्थी मित्रों, आज आपने धोरण 6 विषय विज्ञान एमा पाठ 10 गति अने अंतरनु मापन आनो आपने रिविजन करवाना छे। आ पाठ आपने बधाए खूब ज सारी रीते समझी लीधेलो छे, परंतु हजी आपने एनी रिविजननी थोड़ी जरूर छे, एटला माटे आपने थोड़ी रिविजन करवी। તમે તમારે ટેક્સ્ટબુક અને બોલપેન હાથમાં લઈને બેસજો, જેથી કરીને જ્યારે પણ હું એવું કહું કે આ તમને એમસીક્યુમાં પૂછાઈ શકે, આ વન માર્કમાં પૂછાઈ શકે, ત્યાં તમારે નીચે અંડરલાઈન કરી લેવાની છે। તો એમાં આપણે છે ગતિ અને અંતરનું માપન। આપણે બધાને ખબર છે કે પહેલાંના સમયની અંદર લોકો છે એક પહેલાં ચાલીને જતા હતા, ત્યારબાદ ધીમે ધીમે પૈડાની શોધ થઈ, બળદગાડાની શોધ કરી, પછી ધીમે ધીમે સાયકલની શોધ થઈ, ત્યારબાદ ધીમે સ્કૂટરની શોધ થઈ, હવે બાઇક કાર આ બધાની શોધ છે એ થઈ ચૂકી છે। તો દિવસે ને દિવસે આપણે છે એક ગામેથી બીજા ગામે આપણે જ્યારે વાહન વ્યવહાર કરવાનો થાય ત્યારે આપણને ખૂબ ખૂબ સારી સુવિધા છે એ ઉપલબ્ધ થઈ છે। તો પહેલાંના સમયની અંદર એક ગામથી બીજા ગામ જવું હોય તો લોકો છે એ પગ પાડા જતા, કે જેથી કરીને એને સમય પણ વધારે જોતો અને એને થાક પણ વધારે લાગતો। જ્યારે અત્યારના સમયમાં આપણે જોઈએ છે તો કાર આવી ગઈ છે, બસ આવી ગઈ છે, કે જેના દ્વારા ઓછા સમયની અંદર આપણે ઝાઝું અંતર છે એ કાપી શકીએ છીએ। આપણે અત્યારે જોઈએ તો મોટર કાર છે, ટ્રક છે, બસ છે, એવા બધા સાધનો છે એ આવી ગયા છે, કે જેથી કરીને આપણને પરિવહન માટે ખૂબ સરળતા રહે, આપણે ઓછા સમયની અંદર આપણે વધારે અંતર કાપીને બીજી જગ્યાએ છે એ પહોંચી છે। ત્યારબાદ ધીમે ધીમે એવી શોધ થઈ કે ઇલેક્ટ્રિક રેલગાડી છે, મોનોરેલ છે, સુપરસોનિક વિમાનો છે, આ બધાની શોધ છે એ 20મી સદીની અંદર થઈ હતી। જ્યારે આપણે અત્યારે જોઈએ છીએ તો કે ઇલેક્ટ્રિક ટ્રેન આવી ગઈ છે, ઇલેક્ટ્રિક બસ આવી ગઈ છે, આપણે રાજકોટમાં અત્યારે જોઈએ તો ઇલેક્ટ્રિક બસ આવી ગઈ છે, તો એવી દિવસે ને દિવસે નવી નવી શોધ છે એ વાહન વ્યવહારમાં થતી આપણને જોવા મળે છે। તો એ આપણે શું થયું કહેવાય, તો કે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ એનું અંતર છે એ કાપ્યું કહેવાય। ત્યાર પછી આપણે જોઈએ તો કે એક ટેબલ છે, તો એ ટેબલ કેટલું પહોળું છે એ આપણે જોતા હતા, તો કે ટેબલ આપણે જ્યારે ચાલીને જતા હોય, બસ દ્વારા જતા હોય, રેલવે દ્વારા, પાણીમાં, હોડી દ્વારા, આપણે ગમે ત્યાં જઈએ છીએ ત્યાં આપણને શેની જરૂર પડે છે, તો કે કોઈ ચોક્કસ અંતરની જરૂર પડે છે, કે અહીંથી મારે બીજી જગ્યાએ જવું છે તો ત્યાં એનું કેટલું અંતર છે, બરાબર, એની આપણને જરૂર પડતી હોય છે। ત્યાર પછી આપણે એ પણ જોયેલું હતું કે આપણે માપન કરવું હોય તો એ આપણે કેવી રીતના કરી શકીએ, તો કે આપણે પહેલાં જોયું હતું તો કે પહેલાંના સમયમાં લોકો વેટ દ્વારા માપવામાં આવતું, કે એક વેટ છે, બે વેટ છે, એવી રીતે વેટ દ્વારા માપવામાં આવતું હતું। કોઈ પણ ટેબલની લંબાઈ આપણે માપવી હોય તો એ પહેલાંના સમયની અંદર વેટ દ્વારા માપવામાં આવતું, ત્યારબાદ ધીમે ધીમે એના બીજા એકમો છે એ આવી ગયા। તો આપણે જોઈએ તો કે માપનનો અર્થ શું થાય, તો કે અજ્ઞાત જથ્થાની અને કેટલાક જ્ઞાત જથ્થા સાથે સરખામણી। આપણે અજ્ઞાત જથ્થો એટલે કે આપણે જાણતા નથી કે આની લંબાઈ કેટલી છે, આની પહોળાઈ કેટલી છે, અને જ્ઞાત જથ્થો એવો કે આપણે જાણીએ છીએ, આપણે માપન કર્યું ત્યાર પછી આપણે એ વસ્તુને બનાવવામાં આવે છે, તો આ જ્ઞાત જથ્થો છે એને કહેવામાં આવે છે એકમ। જો અજ્ઞાત જથ્થો એટલે માપન, કે જે આપણે એની લંબાઈ કેટલી છે, એની પહોળાઈ કેટલી છે એ આપણે જાણી શકતા નથી, એટલે અજ્ઞાત જથ્થો। અજ્ઞાત જથ્થો એટલે શું આવશે, માપન આવશે, અને જ્ઞાત જથ્થો કે જેની લંબાઈ છે, જેની પહોળાઈ છે એ આપણે જાણીએ છીએ, એટલે જ્ઞાત જથ્થો એટલે કેવો જથ્થો કહેવાય વિદ્યાર્થી મિત્રો, તો કે એને એકમ કહેવાય। જો આ ખાસ યાદ રાખજો, માપન એટલે અજ્ઞાત જથ્થો અને જ્ઞાત જથ્થાને શું કહેવામાં આવે છે, એકમ કહેવામાં આવે છે। ત્યાર પછી આપણે જોયેલા હતા કેટલાક એકમો, કે એ એકમો દ્વારા આપણે એનું માપન છે એ કરવામાં આવતું હતું, તો એમાં આપણે જોઈએ તો કે ઇજિપ્તના લોકો છે, બરાબર, એ ઇજિપ્તના લોકો છે એ આપણે ક્યુબિક દ્વારા માપવામાં આવતું, એટલે કે 18 ઇંચ છે, કે કોઈ પણ ઇંચ દ્વારા, કે 5 ઇંચ છે, 10 ઇંચ છે, 20 ઇંચ છે, એવી રીતના ઇંચ દ્વારા આપણે ઇજિપ્તના લોકો છે એ માપતા હતા। ત્યારબાદ લોકો એક ગજ કપડું ફેલાવીને
ઊર્જાની છેડાથી પોતાના સુધી માપતા હતા કે એ કેટલું અંતર થયું કહેવાય. પછી રોગવાસી છે એ પોતાના પગ અથવા તો પગલાઓ દ્વારા એની લંબાઈ છે એ માપવામાં આવતી હતી. આવી ઘણા લોકોની અલગ અલગ રીતો હોય છે કે જે એની લંબાઈ છે પહોળાઈ છે એ માપી શકે. કોઈ ઈંચ દ્વારા માપે, કોઈ પગલાઓ દ્વારા માપે, કોઈ વેદ દ્વારા માપવામાં આવે, કોઈ એક છેડાથી બીજા છેડે લઈ જાય અને એવી રીતના માપવામાં આવે. આવી અલગ અલગ રીત છે એ આવતી હતી. ત્યાર પછી કોઈ અમુક લોકો એવું એવી રીતના માપતા કે આંગળી છે, આંગળી કેટલી થાય છે, મુઠ્ઠી છે, મુઠ્ઠી કેટલી થાય છે, એવી રીતના પણ વસ્તુનું માપન છે એ કરવામાં આવતું હતું. ત્યારબાદ ધીમે ધીમે વર્ષ 1790માં ફ્રેન્ચે માપનની એક ચોક્કસ રીત બનાવી જેને કહેવામાં આવે છે મેટ્રિક પદ્ધતિ. કોણે બનાવી? તો કે ફ્રેન્ચે બનાવેલી હતી. ફ્રેન્ચે માપનની ચોક્કસ રીત આપેલી જેને આપણે મેટ્રિક પદ્ધતિ કહેવાય. અને આ મેટ્રિક પદ્ધતિ છે એ ક્યારે અમલમાં આવી? તો કે વર્ષ 1790માં આપણે આપવામાં આવેલી. ત્યાર પછી જોઈએ તો કે આજકાલ આપણે માપનની ઘણી બધી પ્રણાલીનો ઉપયોગ કરીએ છીએ. તેને કહેવામાં આવે છે આંતરરાષ્ટ્રીય એકમ પ્રણાલી, એટલે કે એસઆઈ યુનિટ. જો આપણે આ બધી વસ્તુ સમજી ગયા કે અત્યારે જે આપણે માપનની પ્રણાલીનો ઉપયોગ કરીએ છીએ એને કહેવામાં આવે છે આંતરરાષ્ટ્રીય એકમ પ્રણાલી, જેને એસઆઈ યુનિટ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જે લંબાઈનો એસઆઈ એકમ મીટર છે, જો આ તમને એમસીક્યુમાં પૂછાઈ શકે કે લંબાઈનો એસઆઈ એકમ કયો છે, તો કે લંબાઈનો એસઆઈ એકમ મીટર છે. ત્યાર પછી જોઈએ તો કે એક મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય, તો કે એક મીટર બરાબર 1000 સેન્ટીમીટર થાય. કેટલા સેન્ટીમીટર થાય? એક મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય. એટલે કે એક મીટર હોય એના બરાબર 100 ભાગ કરીએ એટલે શું થાય? તો કે સેન્ટીમીટર થાય, જેને આપણે અંગ્રેજીમાં સ્મોલ સીએમ તરીકે ઓળખી શકીએ. સ્મોલ સીએમ આવે એટલે એને કહેવામાં આવે છે સેન્ટીમીટર, અને મીટરને આપણે સ્મોલ એમ વડે દર્શાવી શકીએ. ત્યારબાદ જોઈએ એક સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર, એટલે કે એક સેન્ટીમીટર હોય એના બરાબર 10 ભાગ કરીએ એટલે એ 10 મિલીમીટર થાય. ત્યારબાદ 1 કિલોમીટર બરાબર 1000 મીટર. 1 કિલોમીટર બરાબર કેટલા થાય? તો કે 1000 મીટર. આપણે ઘણી જગ્યાએ એક ગામથી બીજા ગામ જવું હોય ત્યારે આપણે કિલોમીટરનો ઉપયોગ કરતા હોય છે કે આટલા કિલોમીટર થાય છે. બરાબર, તો એ 1 કિલોમીટર બરાબર કેટલા મીટર થાય? તો કે 1000 મીટર થાય. ફરીથી જોઈએ, 1 મીટર બરાબર 100 સેમી, 1 સેમી બરાબર 10 મિલીમીટર, અને 1 કિલોમીટર બરાબર 1000 મીટર. હવે એમાં એક વસ્તુ જોઈએ કે આમાં જો વિદ્યાર્થી તો ખાસ એની ધ્યાન રાખજો, તમે લોકો આમાં બહુ ભૂલ કરો છો કે આપણે લંબાઈનો સૌથી મોટો એકમ કયો? તો કે કિલોમીટર. કેમ કે આપણે વધારે માપન કરવું હોય ત્યારે કિલોમીટર માપવામાં આવે છે, એટલે લંબાઈનો સૌથી મોટો એકમ છે એ કિલોમીટર છે, એટલે કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર. ચાલો આટલી વસ્તુ સમજાવી. સરસ. ત્યારબાદ આપણે જોઈએ તો કે આપણી આજુબાજુ એવી ઘણી ગતિશીલ વસ્તુઓ હોય છે કે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ કરતું હોય છે. આપણે અહીંયા સુધી અંતર વિષય તો આપણને ખ્યાલ આવી ગયો કે અંતરનું માપન આપણે કેવી રીતે કરી શકીએ. હવે આપણે જોવાનું છે કે ગતિશીલ વસ્તુઓ કે આપણી આજુબાજુ કઈ કઈ વસ્તુઓ છે એ ગતિ કરી શકે. આપણે પણ ગતિ કરીએ છીએ, અહીંથી આપણે થોડેક આગળ ચાલીએ તો આપણે એ ગતિ કરી કહેવાય. હવે કોઈ વસ્તુ છે એક જગ્યાએ બીજી જગ્યાએ મૂકે છે ત્યારે એ ગતિ કરી કહેવાય. એમાં આપણે જોઈએ ગતિશીલ વસ્તુઓ, પતંગિયા છે, નાના બાળકો છે, પાણીમાં તરતી માછલી છે, ઘોડો, દડો, બેટ, પછી ચાલતી રેલગાડી છે, સિલાઈ મશીન છે, ત્યારબાદ દિવાલ ઘડિયાળ છે, પછી ઘડિયાળના કાંટા છે. આ બધી વસ્તુઓ ગતિ કરતી હોય છે, એટલે કે એ સતત ને સતત ફરતી રહેતી હોય છે. આપણે નાનું બાળક જોઈએ છે તો એ કોઈ ક્યારે સ્થિર ન બેઠું હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ એ ગતિ જ કરતું હોય છે. પછી પતંગિયા જોઈએ છે તો પતંગિયા સતત ઉડતા જ રહેતા હોય છે. તો આ બધી વસ્તુ છે એ કઈ થઈ? ગતિશીલ વસ્તુઓ થઈ. હવે એમાં આપણે જોઈએ છે ગતિ એટલે શું? તમને એમ થતો હશે કે ગતિ એટલે શું? બરાબર, તો કે સમયની સાથે સ્થિતિમાં થતા ફેરફારને ગતિ કહેવામાં આવે
ભેદ છે કોઈ પણ વસ્તુ હોય એને હું એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકું છું ત્યારે એના સમયમાં પણ ફેરફાર થયો એની સ્થિતિમાં પણ ફેરફાર થયો એટલે એ વસ્તુને આપણે ગતિ તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી જોઈએ ગતિના પ્રકાર ગતિના ચાર પ્રકાર તમને આપેલા છે એમાં આપણે જોઈએ સુરેલ ગતિ વર્તુળાકાર ગતિ આવર્ત ગતિ અને વક્ર ગતિ આ ગતિના પ્રકારો છે એમાં આપણે એક પછી એક જોતા જઈએ તો કે સુરેલ ગતિ તો કે કોઈ પણ વસ્તુ છે એ સીધી રેખામાં જ ગતિ કરી શકતું હોય એવી ગતિને કેવી ગતિ કહેવાય સુરેખ ગતિ કહેવાય તો કે સીધી રેખામાં જ ગતિ કરે છે એટલા માટે એને સુરેખ ગતિ કીધી ઉદાહરણ તરીકે તો કે બંદૂકમાંથી નીકળતી ગોળી બંદૂકમાંથી જ્યારે ગોળી બહાર નીકળે છે ત્યારે એ સીધી જ દિશામાં ગતિ કરે છે એટલા માટે એને કઈ ગતિ કીધેલી સુરેખ ગતિ ત્યારબાદ જોઈએ વર્તુળાકાર ગતિ તો કે કોઈ પણ વસ્તુ હોય એ વર્તુળાકાર ગતિ કરતું હોય એટલે કે એકદમ ગોળ ગોળ ગતિ કરતું હોય તો એવી ગતિને શું કહેવામાં આવે છે વર્તુળાકાર ગતિ તરીકે ઓળખવામાં આવે છે ઉદાહરણ તરીકે જોઈએ તો કે ઘડિયાળના સેકન્ડ કાંટાની ગતિ ઘડિયાળમાં કાંટો હોય એ ગોળ ગોળ ફરતો છે ને તો હોય છે તો એ ગતિ કઈ થઈ તો કે વર્તુળાકાર ગતિ થઈ પછી જોઈએ તો કે પંખો છે પંખાની સ્વિચ આપણે ચાલુ કરીએ તો એની દિશા પણ કઈ થઈ તો કે ગોળ ફરે ગોળ ફરતી થઈ એટલા માટે એને કઈ ગતિ કીધેલી વર્તુળાકાર ગતિ ત્યારબાદ આવર્ત ગતિ આવર્ત ગતિ એટલે શું તો કે કોઈ પણ વસ્તુ હોય એ એના સ્થાનથી ગતિ કરી ગતિ કરે છે અને પાછી ત્યાંથી એ પોતાના મૂળ સ્થાન ઉપર જ પાછી આવે છે એટલે કે એને ગતિનું પુનરાવર્તન કર્યું તો એવી ગતિને કઈ ગતિ કહેવાય આવર્ત ગતિ કહેવાય જો વિદ્યાર્થી મિત્રો સમજો એને અહીંથી હું આ વસ્તુને અહીંથી ગતિ કરાવું છું હવે આ વસ્તુ મારા અહીંથી આ ગતિ કરી અને એ જ વસ્તુ પાછી ગતિ કરીને એના મૂળ સ્થાને આવે છે એટલે કે એક વખત ગઈ અને પાછી એ જ જગ્યાએ બીજી તરફ આવે છે એટલે કે ગતિનું પુનરાવર્તન કર્યું તો એવી ગતિને આવર્ત ગતિ કહેવાય ઉદાહરણ તરીકે જોઈએ સિતારના તારની ગતિ હિંચકાની ગતિ લોલકની ગતિ ઘડિયાળમાં આપણે જોઈએ છીએ નીચે એક કાંટા છે એવી રચનાઓ છે તો એને લોલક કહેવામાં આવે છે તો એ લોલકની ગતિ તો કે એ જ્યારે ગતિ કરવાનું ચાલુ કરે છે ત્યારે એ ગતિ કરીને પાછી એના મૂળ સ્થાને આવી જાય છે એટલા માટે એને આવર્ત ગતિ કીધેલી ત્યાર પછી વક્ર ગતિ એટલે કે જે કોઈ પણ વસ્તુ હોય એ વાંકાચૂકી ગતિ કરતું હોય સીધી રેખામાં ગતિ કરી શકતું ન હોય તો એવી ગતિને શું કહેવાય વક્ર ગતિ કહેવાય ઉદાહરણ તરીકે જોઈએ કીડી તથા મચ્છરની ગતિ એમ આપણે જોઈએ તો કે એ સીધી રેખામાં હાલતી જ ન હોય એ વાંકાચૂકી જ હાલતે મચ્છર પણ આપણે જોઈએ તો એ સીધી દિશામાં કોઈ ઉડતું જ ન હોય ત્યારબાદ સાપ જોઈએ તો એ સાપ પણ વક્ર ગતિ જ કરે છે સમજાણો વિદ્યાર્થી મિત્રો સરસ આજે આપણે પાઠ 10નું રિવિઝન કર્યું આખો પાઠ તમારે રીડ કરી લેવાનો છે જ્યાં પણ પ્રશ્ન હોય ત્યાં આપણે ઝૂમ મીટિંગમાં મળીએ ત્યારે તમે ક્વેશ્ચન છે એ કરી શકો છો ત્યાં સુધી તમારે પાઠ 10 છે એ આખો વાંચી લેવાનો છે થેન્ક યુ